ચૂંટણીનો સાત તબક્કા પૈકી બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું. હવે જ્યારે ગુજરાતમાં ત્રણ તબક્કાના મતદાન યોજવાનું છે, હવે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થવામાં થોડો સમય જ બાકી છે, ત્યારે બંને પક્ષ ઈડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. જ્યારે આજે કોંગ્રેસના નેતા કપિલ સિબલે કમલમમાં નોટબંધી વખતે જે નોટોના બંડલ સાથેનો વિડીયો મીડિયામાં સમક્ષ બતાવીને, આ સિવાય આજે સુરેન્દ્રનગરની એક સભામાં હાર્દિક પટેલને ચાલુ સભાએ એક યુવાને લાફો માર્યો હતો, આ પગલે બંને પક્ષ દ્વારા આક્ષેપ પ્રતિ આક્ષેપ શરૂ થયા છે. ત્યારે બીજી બાજુ પક્ષ પલટાની મોસમ ચાલી રહી છે, જેમાં આજે શ્રી કમલમ કોબા ખાતે સાણંદના કોંગ્રેસમાં આગેવાનો પોતાના કાર્યકર સાથે બીજેપીમાં જોડાઈ કેસરિયો ધારણ કર્યો, જે અંગે બીજેપી પ્રવક્તા ભરત પંડ્યાએ પ્રેસ વાર્તાનું આયોજન કર્યું, જેમાં તેમણે જણાવ્યું ગાંધીનગર લોકસભા સીટ પર અમિત શાહને જીતાડવા માટે કોંગ્રેસના મુખ્ય આગેવાનો આજે જોડાઈ રહ્યા છે, જેમાં આજે સાણંદના કોંગ્રેસ આગેવાનો સહિત 750 કરતાં વધારે લોકોએ બીજેપીનો કેસરિયો ધારણ કર્યો. આ સિવાય આજના કપિલ સિબલના પ્રેસના સંદર્ભમાં તેમણે કહ્યું કે કોંગ્રેસ ગોબેલ પાર્ટી છે. કપિલ સિબલ ગુજરાતમાં આવીને જૂઠાણું ફેલાવી રહ્યા છે, વિદેશમાં પણ ઈવીએમ મુદ્દે ઉપસ્થિત રહ્યા હતા, ત્યારબાદ દિલ્હીમાં પણ એક ફેક વિડીયો લઈ પ્રેસ કરી બીજેપીનું નામ બદનામ કર્યું. કપિલ સિબલે ભગવાન રામના પુરાવા માંગ્યા હતા. આ સિવાય અનામતના મુદ્દે પણ ગુજરાતમાં ખોટી ભ્રમણા ફેલાવી અને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હતો. લોકસભામાં બે તબક્કામાં લોકોનો બીજેપી તરફી ઝુકાવ છે, ત્યારે કોંગ્રેસ હતાશ થઈ ગઈ છે, ગુજરાતમાં આવી ખોટા જૂઠાણા ફેલાવી રહી છે. કમલમ કાર્યાલયમાં ઘણા લોકો આવતા હોય છે અને પછી બીજેપીને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે. પહેલાં દિલ્હીમાં આ વિડીયો બતાવ્યો હતો, હવે ગુજરાતમાં બતાવ્યો છે. આ વિડીયો ફેક છે. કોંગ્રેસની નિમ્ન કક્ષાની રાજનીતિ ગુજરાતની પ્રજા ક્યારેય નહીં સ્વીકારે. સુરેન્દ્રનગરમાં હાર્દિક સાથે જે ઘટના બની તે નિંદનીય છે. લોકશાહીમાં આવું ન બનવું જોઈએ. કાયદાને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. હાર્દિકે પોતાની રાજનીતિ કરવા માટે સમાજમાં ભાગલા પાડ્યા અને વયમંસ ઊભું કર્યું. જેને લાફો માર્યો તે વ્યક્તિએ સ્પષ્ટ કર્યું કે હું કોઈના કહેવાથી લાફો નથી માર્યો, માટે કોંગ્રેસ આવી ખોટી રાજનીતિ ના કરે. 2015 હાર્દિકભાઈએ સભા કરી કે પાટીદાર સમા માટે બધું સારું કર્યું એને, બરોબર. એ વખતે પણ એ વખતે મારી વાઈફ પ્રેગ્નન્ટ હતી, કરોડ દવા ચાલતી હતી. અમે જે તકલીફ સહન કરી, એક વખત નહીં બે વખત તકલીફ સહન કરી. મારી વાઈફનો મિસકેરેજ થયો, રહી ગયું, બહુ તકલીફ પડી. પછી એકવાર ભાઈ બીમાર, બાબુ બીમાર હતો, એ દિવસે પણ કરોડ જતા દવાખાના અમને તકલીફ પડી કે ગમે ત્યાં ગુજરાત બંધ કરાવી દે, ગમે ત્યાં તકલીફ કરાવો, ગમે ત્યાં નાચ જાતનું આ કરાવો. આમ પબ્લિક હેરાન થાય. 14 જણા સહિત ત્યાં એ પાટીદાર સમાજ માટે કલંક કહેવાય. એને જે કર્યું કર્યું, પણ આમ પબ્લિક હેરાન થાય. હું કેટલા 3 વર્ષથી રાહ જોતો હતો, કેટલું બધું હેરાન થયા અમે, મને ખબર. મારા બાબા માટે હેરાન થયા, કેવી રીતે રસ્તાઓ ચેન્જ કરી કરીને અમે કલોલ પહોંચીએ. એ ગુજરાતનો હિટલર હોય એવી રીતે શાસન કરવા માંગે, એની જાતને એવી રીતે સમજો. હું કહ્યું ત્યાં ગુજરાતમાં, પણ આમ પબ્લિકનું શું કરવાનું? આમ પબ્લિક હેરાન થઈ હતી અને મારો જીવ જતો રહે એવી કન્ડિશન હતી. તોય અમે એ દિવસે બચી ગયા. મને ખબર હતી કેટલી તકલીફ પડી. કલોલ પહોંચતા અમારે 2 કલાક લાગ્યા હતા, અમદાવાદ પહોંચતા એકવાર 3 કલાક લાગ્યા હતા. હાર્દિક કે એટલું થાય ગુજરાતમાં, એ ગમે તાણ નેટ બંધ કરાવી દે, ગમે તાણા કરાવી દે, સમાજના કોઈ વ્યક્તિનું હભળ નહીં. એના સમાજના કેવા કેવા ધુરંધર વ્યક્તિઓ, એ ઝાલાવાડી 42 સમાજનો છે. વાસુદેવભાઈ લવજી, બુધરભાઈ રામકૃષ્ણ વાળા, કાંતિભાઈ રામ, સારા સારા વ્યક્તિઓના સમાજના, એ બાળક બરાબર ગણા, એ કોઈ વ્યક્તિની ગણતરી જ કરતો નહીં. એ હું સમજો કે હું ગુજરાતનો હિટલર. આખા દુનિયામાં ગુજરાત શાંતિપ્રિય રાજ્ય હતું. મને કોંગ્રેસના, ભાજપ, હાર્દિક પ્રત્યે કોઈ વિરોધ નહીં, પણ હાર્દિકના જે વિચારો કરા, એ વિચારો, એ બાળકોનું, એ છોકરાઓનું, એ ગુજરાતના બાળકો ખરા, એને ગેરમાર્ગે દોરી અને એ જે કરી રહ્યો છે એનો વિરોધ છે. પર્સનલી હું, મને જે બાબાને મારા, મને જે છોકરાને તકલીફ પડી એના હિસાબે અમે સ્ટેપ લીધું હોય, એ આ મારી જાતનો પોતાનો પર્સનલ વિરોધ છે. હું, મને કોઈ વ્યક્તિએ કહેવામાં નહીં આવ્યું, આ મારી જાતનો પર્સનલ વિરોધ છે અને હું એનો વિરોધ કરતો રહીશ. સંજીવ કુમાર રાજપૂત સાથે અનેસ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.